હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે 9/9/2024ના રોજ લેવાયેલ ડીવાયએસઓ મેઇન્સની પરીક્ષામાં ઇંગ્લિશ લેંગ્વેજના પેપરમાં પૂછાયેલ ઇંગ્લિશ ગ્રામર અને વોકેબના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. મિત્રો, આપ લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આવનારા થોડાક જ દિવસોમાં તમને ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશમાંથી પણ કેટલાક પ્રશ્નોનું રિવિઝન, એનાલિસિસ અને એનું સોલ્યુશન કરાવીશ, જેથી કરીને તમને આઈડિયા આવે કે ડિસ્ક્રિપ્ટિવમાં પણ કેવી રીતે લખવું જોઈએ. પરંતુ હાલ આપણે આ વિડીયોમાં ઇંગ્લિશ ગ્રામર અને વોકેબના પ્રશ્નોનું સોલ્યુશન એટલા માટે જોવાનું છે કે નજીકમાં જ ટૂંક સમયમાં સીસીઈની પરીક્ષા લેવાવાની છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. ગ્રુપ બીમાં 20 માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર વોકેબ પૂછાવવાનું છે, અને ગ્રુપ એમાં પણ ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ છે, પણ એમાં પણ ઇંગ્લિશ ગ્રામર અને વોકેબના પ્રશ્નોનો સિલેબસ આપેલ છે, જે ડીવાયએસઓના જેવો જ સિલેબસ છે. તો એના પરથી તમને આઈડિયા આવશે કે આવા પ્રશ્નો પૂછાઈ શકે છે, અંદાજો મેળવી શકાય છે. અને સાથે સાથે અહીં જે પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં, એ પ્રશ્નો પરથી તમને ઘણું નવું શીખવા મળશે. તો ચાલો શરૂ કરીએ ફ્રેન્ડ્સ. સૌથી પહેલો ક્વેશ્ચન જોઈશું. શું આપેલું છે? ઇન રિસન્ટ ડિકેડ્સ, એટલે તાજેતરના દાયકામાં. ઓકે, ઇન રિસન્ટ ડિકેડ્સનો મીનિંગ શું થઈ જશે? તાજેતરના દાયકામાં, એટલે દસ વર્ષનો જે સમયગાળો હોય એને ડિકેડ કહેવાય છે. તો તાજેતરના દાયકામાં કહેવામાં આવ્યું છે, એનો મીનિંગ એ થયો કે જે કંઈ પણ ક્રિયા થઈ ચૂકી છે એ ક્રિયાની અસર ચાલુ છે. તાજેતરના દાયકામાં કહેવામાં આવ્યું છે એટલે જે દર્શાવેલ સમય છે એ દર્શાવેલ સમય પણ પૂરો થયો નથી. ક્લિયર? તો હવે આ વાક્યમાં કયો ટેન્સ આવશે? ટેન્સનો પ્રશ્ન છે. તો એકદમ ઇઝી છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ધ એફિશિયન્સી ઓફ એન્ટીબાયોટિક મેડિસિન્સ, એન્ટીબાયોટિક મેડિસિન્સની જે એફિશિયન્સી છે, ક્ષમતા છે, એ ક્ષમતા પર. ઓકે, હવે સમજીશું ફ્રેન્ડ. સૌથી પહેલા તાજેતરના દાયકામાં વાત કરીએ છીએ એટલે ભવિષ્યની વાત નથી કરતા, એટલે ભવિષ્યકાળ આવશે નહીં. તાજેતરના દાયકામાં વાત કરી છે એટલે કે સમય પૂરો થઈ ગયો નથી, ભૂતકાળના સમયની વાત નથી કરતા, અત્યારે હાલમાં ચાલુ રહેલા સમયની જ વાત કરી રહ્યા છીએ આપણે. તો પછી ભૂતકાળ પણ આવશે નહીં. આ તો ફ્રેન્ડ્સ વાક્યરચના જ ખોટી છે, આ ટેન્સની વાક્યરચના નથી, આ કૃદંતની વાક્યરચના છે. ગયું વુડ બી ક્વેશ્ચન્સ, એ પણ ફ્રેન્ડ્સ મોડેલ વર્બ આવી ગયું. વુડ બી ક્વેશ્ચન્સ એટલે એના પર પ્રશ્ન ઉઠાવવામાં આવશે. ક્યારે? ભવિષ્યની વાત કરી હોય ત્યારે. તો અહીંયા ભવિષ્ય પણ નથી. જોઈ લો, ઇઝીલી 4 ઓપ્શન ઉડી ગયા ફ્રેન્ડ્સ. જવાબ મળી ગયો હેઝ બીન ક્વેશ્ચન. આ કયો ટેન્સ છે ફ્રેન્ડ્સ? પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના છે, પરંતુ પેસિવ વોઇસની વાક્યરચના છે. આ આખા વાક્યનું ગુજરાતી ભાષાંતર કરીશ, તમને આઈડિયા આવી જશે. તો જવાબ શું આવશે ફ્રેન્ડ્સ? હેઝ બીન ક્વેશ્ચન. બાય અ ગ્રોઈંગ નંબર ઓફ રિસર્ચ પેપર્સ, પેસિવ વોઇસ છે એટલે જેના દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે એની આગળ બાય આવશે. ઓકે, અહીંયા ક્વેશ્ચન ક્રિયાપદનો મીનિંગ થાય છે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે એની ક્ષમતા પર. આખા વાક્યનું ભાષાંતર બોલું છું ફ્રેન્ડ્સ. ઇન રિસન્ટ ડિકેડ્સ The efficiency of antibiotic medicines has been questioned by a growing number of research papers. એટલે વધતા જતા રિસર્ચ પેપરો દ્વારા તાજેતરના દાયકાઓમાં એન્ટીબાયોટિક દવાઓ જે છે એની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, સવાલ કરવામાં આવ્યો છે કે એની ક્ષમતા નથી એટલે. ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો, તો પહેલો ક્વેશ્ચન સમજી લીધો આપણે. સેકન્ડ ક્વેશ્ચન, તો જુઓ ફ્રેન્ડ્સ, આ જે ક્વેશ્ચન પૂછ્યું છે ને, પહેલો ક્વેશ્ચન, એ એક્ચ્યુઅલી ટેન્સ ચેપ્ટરનો છે, સાથે સાથે એક્ટિવ પેસિવ ચેપ્ટર પણ આમાં ઇન્ક્લુડ કરી દેવામાં આવ્યું છે. ટેન્સ પ્લસ એક્ટિવ પેસિવ ચેપ્ટર બંનેનો મિક્સ ક્વેશ્ચન પૂછ્યો છે. તમારે એક તો ટેન્સ આઈડેન્ટિફાય કરવો પડે, પ્લસ એ પેસિવ વોઇસનો પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના છે. ચલો સેકન્ડ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. હવે જો તમે આપણા ટેન્સના વિડીયો જોયા હશે ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં, તો તમને એક સરસ મજાની કેટેગરી શીખવાડી હતી યાદ હોય તો.
સેન્સ કન્જંક્શન તરીકે જ્યારે આવે અને એનો અર્થ થાય છે ત્યારથી, સેન્સનો અર્થ કારણ કે પણ થાય છે, પણ અહીંયા સમય સૂચક કન્જંક્શન તરીકે આવેલું હોવાથી એનો અર્થ હશે ત્યારથી. સેન્સ પછી, ઓકે, સાદો ભૂતકાળ આવેલ હોય તો સામેના વાક્યમાં પૂર્ણ વર્તમાનકાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાનકાળ આવશે. આવી મેં કેટેગરી શીખવાડી છે. ચલો હવે તો અહીંયા બંને ખાલી જગ્યાઓ છે તો આઈડિયા કેવી રીતે આવશે? તો ચલો, વી ખાલી જગ્યા નો પ્રોબ્લેમ વોટ્સો એવર વિથ ધ ડેમ સિન્સ ઇટ ખાલી જગ્યા 40 યર્સ એગો. હવે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, આગળના વાક્યમાં આપણને કોઈ ટ્રીક મળતી નથી, પણ નીચેના વાક્યમાં, પાછળના વાક્યમાં આપણને તરત આઈડિયા આવે છે. શેના બેઝ ઉપર? 40 યર્સ એગો, 40 વર્ષ પહેલાં. તો સમયગાળો પ્લસ એગો શબ્દ હોય અથવા બેક શબ્દ હોય તો એ વાક્ય સાદા ભૂતકાળમાં આવે છે. 40 વર્ષ પહેલા તેને બાંધવામાં આવ્યો ત્યારથી. કોને બાંધવામાં આવ્યો? ડેમને. ક્લિયર? તો સિમ્પલ વસ્તુ છે કે 40 વર્ષ પહેલા એટલે 40 વર્ષ પહેલાનો સમય પૂરો થઈ ગયો, એટલે કે એ ભૂતકાળ થઈ ગયો, તો સાદો ભૂતકાળ આવશે. ચલો, તો અહીંયા ફ્રેન્ડ્સ ખાલી જગ્યામાં આપણે પાછળના જે ઓપ્શન છે એને આપણે ધ્યાનમાં લઈશું. સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળમાં ઇઝ ના આવે, સાદા ભૂતકાળમાં હેડ ના આવે, સાદા ભૂતકાળમાં હેવિંગ ના આવે. ચલો, એ ડી ઈ ત્રણ ઓપ્શન ઉડી ગયા, રહ્યા બે ઓપ્શન. હા, હવે આ બંને વાક્યરચનાઓ પેસિવ વોઇસની છે. સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ હોય છે, એને પેસિવ વોઇસમાં ફેરવીએ તો ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર એડ થાય છે, તમને ખ્યાલ છે. તો ચલો, અહીંયા વોઝ છે, આઈ વોઝ છે. વોઝ પછી ક્રિયાપદ ભૂત કૃદંતમાં ફેરવાઈ જાય છે. તો અહીંયા ભૂત કૃદંત છે, આ બીંગ કન્સ્ટ્રક્ટેડ જે છે એ આઈએનજી ફોર્મને પેસિવ વોઇસમાં ફેરવ્યું છે. તો આ ફ્રેન્ડ્સ ચાલુ ભૂતકાળની પેસિવ વોઇસની વાક્યરચના છે અને આ સાદા ભૂતકાળની પેસિવ વોઇસની વાક્યરચના છે. આપણે અહીંયા સાદો ભૂતકાળ મૂકવાનો છે તો એકમાત્ર ઓપ્શનમાં આપણને, ઓપ્શન સીમાં આપણને સાદા ભૂતકાળની સાચી વાક્યરચના મળી આવે છે. ક્લિયર થયું? હવે આના ઉપરથી તમે સમજી લો ફ્રેન્ડ્સ કે તમને પ્રશ્નો પૂછી શકે છે સીસીઈ ગ્રુપ એ મેઇન્સની પરીક્ષામાં, ગ્રુપ બીની પરીક્ષામાં પણ. ટેન્સના પ્રશ્નો, ટેન્સ તો ઓળખવાનો રહે, પણ સાથે સાથે પેસિવ વોઇસની પણ વાક્યરચના હોઈ શકે છે. તો તમારે કરવાનું શું છે ફ્રેન્ડ્સ? સૌથી પહેલાં 12 ટેન્સ એક્ટિવ વોઇસમાં કમ્પ્લીટ સમજી લેવાના છે, ત્યારબાદ પેસિવ વોઇસ પણ સમજી લેવાનું છે. હવે આપણે પેસિવ વોઇસ ચેપ્ટર આપણા કોર્સમાં બે રીતે કરાવ્યું છે. બ્લેન્ક્સ, પેસિવ વોઇસની બ્લેન્ક્સ હોય તો કેવી રીતે ફિલઅપ કરવાની, અને દરેક પ્રકારની વાક્યરચના, ટેન્સ હોય કે મોડલ ઓક્ઝિલરી હોય, એ પણ સિમ્પલ મોડલ હોય કે પરફેક્ટ મોડલ હોય, એ તમામ પ્રકારની વાક્યરચનાઓને પેસિવ વોઇસમાં કેવી રીતે લખવી એ પણ સમજાવેલું છે. એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરવું એ પણ સમજાવેલું છે. એટલે આપણે બે પદ્ધતિથી એક્ટિવ પેસિવ ચેપ્ટર શીખ્યા છીએ. એ વિડીયો વ્યવસ્થિત સમજી લો તમે ફ્રેન્ડ્સ, તો તમને કોઈ વાંધો ના આવે. એનાથી વિશેષ આગળ જો તમારે સમજવું હોય તો તમને ભાષાંતર પદ્ધતિ આધારિત બેઝિક ટુ એડવાન્સ કોર્સ આપેલો છે. એ કોર્સ તમે સમજશો તો એમાં પણ બહુ સરસ રીતે સમજાવેલું છે. એટલું સમજો ફ્રેન્ડ્સ, તો તમને આ પ્રકારના પ્રશ્નોમાં કોઈ તકલીફ પડશે નહીં. તો અહીંયા જવાબ આવી ગયો ફ્રેન્ડ્સ, વોઝ કન્સ્ટ્રક્ટેડ. ઓકે, વોઝ કન્સ્ટ્રક્ટેડ. તો અહીંયા ફ્રેન્ડ્સ પૂર્ણ વર્તમાનકાળ આવશે. શું જવાબ આવશે? વી હેવ હેડ. પૂર્ણ વર્તમાનકાળ. તમને પ્રશ્ન થશે કે સર આ પૂર્ણ વર્તમાનકાળ કેવી રીતે? તો જુઓ ફ્રેન્ડ્સ, પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના શું છે? હેવ અથવા હેઝ આવશે, પ્લસ વી થ્રી આવશે. તો આ હેવ હેઝમાંથી હેવ આવી ગયું અને આ જે હેડ છે એ વી થ્રી આવી ગયું. પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના થઈ ગઈ કે નહીં? વાક્યનો મિનિંગ શું થશે? હા, બીજું એક તમને અહીંયા પ્રશ્ન છે કદાચ કે નો પ્રોબ્લેમ્સ વોટ્સો એવરનો મિનિંગ શું થાય છે? નો પ્રોબ્લેમ્સ એટલે પ્રોબ્લેમ નહીં, વોટ્સો એવર એટલે બિલકુલ નહીં, એવો અર્થ દર્શાવવા માટે નો પ્રોબ્લેમ્સ સાથે વોટ્સો એવર શબ્દનો પ્રયોગ થાય છે. ઓકે, નો પ્રોબ્લેમ્સ વોટ્સો એવરનો મિનિંગ થઈ જશે નો પ્રોબ્લેમ્સ એટ ઓલ. ઓકે, નો પ્રોબ્લેમ્સ એટ ઓલ એટલે બિલકુલ સમસ્યા રહી નથી એમ. તો વી હેવ હેડ નો પ્રોબ્લેમ્સ વોટ્સો એવર વિથ ધ ડેમ સિન્સ ઇટ વોઝ કન્સ્ટ્રક્ટેડ 40 યર્સ એગો. 40 વર્ષ પહેલાં તેને બાંધવામાં આવ્યો, કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યો, તેનું બાંધકામ કરવામાં આવ્યું ત્યારથી,
અમને બિલકુલ જરાય પ્રોબ્લેમ એની સાથે થયો નથી, એનાથી અમને કોઈ તકલીફ પડી નથી, પાણીની એક્સ વાય ઝેડ કોઈ પણ સમસ્યા એ સમસ્યા પડી નથી, પાણીની હોય કે પછી એના તરફથી કોઈ હોય, અવર જવરની હોય કે ગમે તે. ક્લિયર? ચલો, તો અહીંયા આપણને ફ્રેન્ડ્સ જવાબ પડી ગયો. આ બે પ્રશ્નો ટેન્સ પ્લસ એક્ટિવ પેસિવ ચેપ્ટર બંનેને એ લોકોએ ઇન્ક્લુડ કરી લીધા છે. હવે આ જે ત્રીજો ક્વેશ્ચન છે એ ઘણો ઇઝી છે. ચેન્જ ધ વોઇસ, આ એક્ટિવ વોઇસનું વાક્ય છે એને આપણે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. ઓકે, તો અહીંયા મુખ્ય ક્રિયાપદ વી થ્રીમાં આવેલું છે અને સહાયકારક ક્રિયાપદ છે હેવ હેઝમાંથી હેઝ. અહીંયા કર્તાના સ્થાને કોણ છે? એનીબડી. અને અહીંયા કર્મ કયું છે? યોર ક્વેશ્ચન. યોર ક્વેશ્ચન પણ એક વચન છે. આ જે કર્મ છે એ કર્તાના સ્થાને આવશે ત્યારે હેઝ જ રહેશે, હેવ કરવાની જરૂર નથી. ક્લિયર? આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી કે હેઝનું હેડ કરવાનું છે ભૂતકાળનું રૂપ. આ એક્ટિવ પેસિવ છે. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ હેઝમાંથી કોઈ એક સહાયકારક ક્રિયાપદ આવતું હોય તો પેસિવ વોઇસમાં પણ હેવ હેઝમાંથી જ કોઈ એક સહાયકારક ક્રિયાપદ તમારે મૂકવું પડે. પ્રશ્નાર્થ વાક્ય છે તો સહાયકારક ક્રિયાપદ પહેલાં આવશે. તો ચલો, ક્વેશ્ચન એક વચન છે, અહીંયા ક્વેશ્ચન્સ બહુવચન હોત ને તો પછી અહીંયા હેઝનું હેવ કરવું પડત પેસિવ વોઇસમાં, કારણ કે આપણે કર્મને આગળ લાવીએ કરતાના સ્થાને તો એ કર્મને ધ્યાનમાં રાખીને પછી સહાયકારક ક્રિયાપદ મૂકતું હોય છે. તો હેઝનું હેઝ જ રહેશે, આ ફાઇનલ થઈ ગયું. નીચે ચાર ઓપ્શનમાં જોઈ લો ફ્રેન્ડ્સ, અહીંયા હેઝ આપેલું છે, અહીં નથી, અહીં નથી. હા, અહીંયા હેઝ છે પણ અહીંયા ક્યાંય તમને હુ WH ક્વેશ્ચન વર્ડ દેખાય છે? નથી દેખાતો તો પછી આ એડ શું કામ કર્યો? ખોટું ડોડા પણ ચાલે નહીં ગ્રામરમાં. ક્લિયર? અહીંયા પણ ફ્રેન્ડ્સ હેઝ નથી, અહીંયા પણ નથી. એકમાત્ર ઓપ્શનમાં તમને સાચું સહાયકારક ક્રિયાપદ મળી આવે છે. બાકી અહીંયા આન્સર્ડનું પેસિવ ફોર્મ બિન આન્સર્ડ કરવાનું જે છે એ તો જોવાની જરૂર જ નહીં પડે. તો આપણે પ્રશ્નાર્થ વાક્યોને પેસિવમાં કેવી રીતે ફેરવવા એ સમજી ચૂક્યા છીએ એકરા કોર્સમાં. એ તમે સમજી લીધું હોય તો ફ્રેન્ડ્સ આવા જવાબ તો ઇઝી મળી જાય. ઓકે, તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આન્સર્ડનું પેસિવ ફોર્મ થઈ ગયું ફ્રેન્ડ્સ બિન આન્સર્ડ. કર્તાની આગળ બાયલ ગણીને પાછળ મૂકી દીધું, કર્મ આગળ આવ્યું. બંને વાક્યનું ભાષાંતર બોલી જાઉં. હેઝ એનીબડી આન્સર્ડ યોર ક્વેશ્ચન? શું કોઈએ તમારા પ્રશ્નોનો જવાબ આપ્યો છે? હેઝ યોર ક્વેશ્ચન બીન આન્સર્ડ બાય એનીબડી? શું કોઈ વ્યક્તિ દ્વારા, કોઈના દ્વારા તમારા પ્રશ્નોનો જવાબ આપવામાં આવ્યો છે? ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો આગળ વધીશું. ઓકે, આગળ વધીએ એના પહેલાં હું તમને જણાવી દઉં ફ્રેન્ડ્સ, ગણેશ ચતુર્થી ઓફર અત્યારે ચાલુ છે. કઈ તારીખ સુધી આ ઓફર માન્ય રહી છે ફ્રેન્ડ્સ? તો 16 સપ્ટેમ્બર સુધી રાત્રે 12 વાગ્યા સુધી તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. આ ઇંગ્લિશ મેઇન્સ કોર્સ આપણી એપ્લિકેશનમાં છે. શોર્ટમાં કહી દઉં ફ્રેન્ડ્સ, આપની 30-40 સેકન્ડ બગાડીશ. 6 મહિનાની વેલિડિટી સાથે 6 મહિનાની વેલિડિટી ફ્રી, એટલે જે 6 મહિનાનો કોર્સ છે એ એકચ્યુઅલીની કિંમત 6000 છે, પણ ડિસ્કાઉન્ટ સાથે 2499માં પ્લસ 6 મહિના વેલિડિટી, એટલે તમને 6 મહિનાનો કોર્સ 1 વર્ષની વેલિડિટી સાથે મળશે, એ પણ ડિસ્કાઉન્ટ સાથે. એ જ રીતે 1 વર્ષ સાથે 1 વર્ષની વેલિડિટી ફ્રી, જેની કિંમત 12000 છે પણ અત્યારે 3999માં પડે છે. 1 વર્ષની વેલિડિટીવાળો કોર્સ તમને અત્યારે 16 તારીખ સુધી લો તો તમને 2 વર્ષની વેલિડિટી સાથે મળે છે. આ એકચ્યુઅલી કોર્સ છે ઇંગ્લિશ મેઇન્સ કોર્સ, એટલે ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ, DYSO, STI, PI, CCE, ગ્રુપ A, આ બધી પરીક્ષામાં ઇંગ્લિશ લેંગ્વેજનું જે પેપર છે 100 માર્ક્સનું એને કવર કરતું. પણ એ પેપર તો કવર કરે જ છે, એનો તો સંપૂર્ણ સિલેબસનો કોર્સ તમને મળે જ છે, સાથે સાથે ગુજરાતી ભાષાનો કોર્સ પણ તમને આમાં ફ્રેન્ડ્સ સરપ્રાઈઝ તરીકે મળે છે. અને સાથે સાથે ગણિત રીઝનિંગનો કોર્સ પણ તમને આમાં મળે છે. ઓકે, એ પણ લેટેસ્ટ આપણી એપ્લિકેશનમાં લોન્ચ કરેલા ગણિત રીઝનિંગના કોર્સ. ઓકે, સાથે સાથે GSનો સંપૂર્ણ GSનો કોર્સ પણ તમને એમાં મળશે અને સ્પોકન ઇંગ્લિશ પણ મળશે. આ તમામ વસ્તુ અહીંયા તમને મળવા પાત્ર છે. જે વિદ્યાર્થી મિત્રો ખાલી ગ્રુપ બીની પરીક્ષા આપવાના છે તો એ લોકો માટે પણ કોર્સ અવેલેબલ છે. વિડીયો પોસ્ટ કરીને તમે આ ઓફર જોઈ શકો છો. ઓકે, ચલો આગળ વધીશું ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 4. હવે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચેપ્ટરનો ક્વેશ્ચન છે. રિપોર્ટિંગ વર્ક ભૂતકાળમાં છે, આસ્ટ ભૂતકાળમાં છે. તો પછી એક વાત નક્કી થઈ ગઈ કે આ જે DDUC સાદો ભૂતકાળ છે, સાદો ભૂતકાળ એ શેમાં ફેરવાઈ જશે ફ્રેન્ડ્સ? એને તમારે શેમાં કન્વર્ટ કરવો પડશે? પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ કરવો પડશે. તો DDUC એનો પૂર્ણ ભૂતકાળ શું થાય? પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ ભૂતકૃદંત આવે. તો DDUC નું શું થઈ જશે? હેડ યુ સીન. આ પ્રશ્નાર્થ વાક્ય રચના પ્લસ તમને ખ્યાલ છે
ડાયરેક્ટ સ્પીચમાં આવેલું પ્રશ્નાર્થ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન વાક્ય રચનામાં ફેરવાઈ જાય છે. એટલે કે આ જે યુ કરતા છે એ આગળ આવી જશે અને હેડ સીન પાછળ જશે. યુ હેડ સીન. બીજું ફ્રેન્ડ્સ, તેણીએ મને પૂછ્યું છે તો પછી મને પૂછ્યું છે તે મેં જોયું હતું, તો યુનું આઈ થઈ જશે. એટલે યુ હેડ સીનનું શું થઈ જશે? આઈ હેડ સીન. ઇન શોર્ટ, પૂર્ણ ભૂતકાળ થશે, વાક્ય પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે એ નક્કી છે. ચલો નીચે જેટલા પણ ઓપ્શન છે બધા ઓપ્શનમાં પહેલાં પૂર્ણ ભૂતકાળમાં વાક્ય કન્વર્ટ કઈ જગ્યાએ થયું છે, અહીંયા નથી થયું, ઓપ્શન એ ગયું. ઓપ્શન બીમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે. એટલે આને રાઈટ હાલ ના કરી દઈએ, નીચે ચાર ઓપ્શન બીજા ઓપ્શનમાંથી કોઈ બીજા કોઈ ઓપ્શનમાં પણ પૂર્ણ ભૂતકાળ કરેલ હોય તો. ઓકે, જો અહીંયા નથી કરેલું અને વાક્ય રચના પ્રશ્નાર્થ રાખી છે, બિલકુલ ખોટું. હા, અહીંયા હેડ સીન કરેલ છે તો આને આપણે રહેવા દઈશું. ઈ ઓપ્શનમાં પણ નથી કરેલ એટલે આ ઓપ્શન પણ ગયું. હવે રહ્યા બે ઓપ્શન ફ્રેન્ડ્સ, ઓપ્શન બી અને ડી. હવે અહીંયા ફ્રેન્ડ્સ બીજું જોવાનું છે કે મને બીજું ફેર ચેન્જીસ શું છે. તો અહીંયા ફ્રેન્ડ્સ ધ અર્લિયર નાઇટ કરેલું છે, લાસ્ટ નાઇટ જે છે. તો તમને ફેરફારો ખ્યાલ છે કે નહીં? લાસ્ટ નાઇટ, લાસ્ટ નાઇટનું આપણે કાં તો ધ પ્રીવિયસ નાઇટ કરીએ છીએ, ધ પ્રીવિયસ નાઇટ કરીએ છીએ, અથવા ધ નાઇટ બિફોર કરીએ છીએ, ધ નાઇટ બિફોર કરીએ છીએ, અથવા ધ અર્લિયર નાઇટ કરીએ છીએ, એના આગળની રાત, આગલી રાત્રે, આવો અર્થ થશે. ઓકે, સોરી, હા, એની આગળની રાત્રે. ઓકે, તો લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે. અત્યારે બોલવું હોય તો ગઈ રાત્રે કહી શકાય, ગઈ રાત્રે. પણ ભૂતકાળમાં અઠવાડિયા પહેલાં તમે ગયા હતા ને એની આગલી રાત્રે, તો પછી ઇનડાયરેક્ટ સ્પીચમાં આગલી રાત્રે બોલવું પડે. એના માટે લાસ્ટ નાઇટના બદલે ધ પ્રીવિયસ નાઇટ, ધ નાઇટ બિફોર અથવા ધ અર્લિયર નાઇટ, ત્રણમાંથી ગમે તે એક ફેરફાર થઈ શકે. તો ચલો, આ ઓપ્શનમાં કરવામાં આવ્યું છે, લાસ્ટ નાઇટનું ધ પ્રીવિયસ નાઇટ કે ધ નાઇટ બિફોર કે ધ અર્લિયર નાઇટ, ત્રણમાંથી એક પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો આ ઓપ્શન ડી ગયું. ઓપ્શન બીમાં એક્ઝેક્ટ ફેરફાર કરવામાં આવ્યો છે, મળ્યું. ચલો હવે આ વાક્યનું ગુજરાતી ભાષાંતર જોઈ લઈએ. શી આસ્ક્ડ મી, તેણીએ મને કહ્યું. ડીડ યુ સી ધ એવોર્ડ નાઇટ ઓન ટેલિવિઝન લાસ્ટ નાઇટ, તેણીએ મને પૂછ્યું શું તે ગઈ રાત્રે એવોર્ડ નાઇટ ટેલિવિઝન પર જોયું. ઇનડાયરેક્ટ સ્પીચ, શી આસ્ક્ડ મી વેધર, ઈ અથવા વેધર બેમાંથી ગમે તે આવી શકે છે. વેધર આઈ હેડ સીન ધ એવોર્ડ નાઇટ ઓન ટેલિવિઝન ધ અર્લિયર નાઇટ. ઓકે, તેણીએ મને પૂછ્યું કે મેં આગલી રાત્રે ટેલિવિઝન પર એવોર્ડ નાઇટ જોયું હતું. ક્લિયર ફ્રેન્ડ્સ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. પાંચમો ક્વેશ્ચન મિત્રો, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, ડિગ્રી ચેપ્ટર, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન નામના ચેપ્ટરમાં તમને મેં સૌથી પહેલા આ કેટેગરી શીખવાડી છે. ઓકે, હવે આ લોકોએ સૂચના જે આપી છે ને, એ સૂચના તમે વાંચો કે ન વાંચો, તમને આઈડિયા આવી જાય કે ભાઈ SG રોડ ઇઝ વાઇડર ધેન CG રોડ. SG રોડ છે એ CG રોડ કરતા વધારે પહોળો છે. હવે આ જે વાક્ય છે, આ વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે, પરંતુ બેની વચ્ચે જ સરખામણી કરવામાં આવી છે, ત્રણ કે ત્રણથી વધુની વચ્ચે સરખામણી નથી. તો પછી આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે એને માત્ર આપણે પોઝિટિવમાં જ ફેરવી શકીએ, સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવી ન શકીએ. આ તમને ક્લિયર કરાવેલું છે. હવે એમાં કરવાનું શું છે? નિયમ યાદ આવી રહ્યો છે, હું નિયમ પ્રમાણે સૌથી પહેલાં કરાવું, પછી આનું ભાષાંતર અને લોજિક પણ સમજાવ્યું છે અને મિનિંગ સાથે પણ સમજીશું આપણે. ઓકે, સૂચના શું આપે છે? ટ્રાન્સફોર્મ ધ સેન્ટેન્સ ઇન્ટુ અ નેગેટિવ સેન્ટેન્સ, અને નકાર વાક્યમાં ફેરવો. સિમ્પલ વસ્તુ છે ભાઈ, પોઝિટિવમાંથી કમ્પેરેટિવ, કમ્પેરેટિવમાંથી પોઝિટિવ કરીએ ત્યારે હકાર વાક્ય તો નકારમાં ફેરવાય છે, નકાર વાક્ય હોય તો હકારમાં ફેરવાય છે. તો આ વાક્ય હકાર છે, એફર્મેટિવ સેન્ટેન્સ છે, તો એને નેગેટિવમાં જ ફેરવવાનું હોય. બીજી શું શરત છે? વિધાઉટ ચેન્જિંગ ઇટ્સ મિનિંગ, એનો મિનિંગ બદલ્યા વગર. ઓકે, તો સૌથી પહેલાં યાદ આવ્યું ફ્રેન્ડ્સ? હા, કોમેન્ટ બોક્સમાં લખજો તમે, યાદ આવ્યું કે નહીં? જે બે વચ્ચે સરખામણી થઈ છે એ બંનેને એકબીજાની જગ્યાએ એક્સચેન્જ કરવાના, એટલે CG રોડ SG રોડની જગ્યાએ આવી જશે. CG રોડને વાક્યમાં આગળ લાવવાનું ડિગ્રી ચેન્જ કરતી વખતે. તો ચલો, નીચે પાંચ ઓપ્શનમાં SG રોડના બદલે CG રોડ આવ્યું હોય એવું એક આ એક ઓપ્શન છે, અહીંયા નથી, અહીંયા નથી, એક આ ઓપ્શન છે, અહીંયા નથી, અહીંયા બોથ બતાવી દીધું છે, ત્રણ ઓપ્શન ઉડી ગયા. હવે એ બે વાક્યોમાં હકારનો નકાર કરવાનું છે,
તો અહીંયા નકાર કરેલું છે, અહીં પણ નકાર કરેલું છે. પ્લસ આ કમ્પેરેટિવ ડિગ્રીની વાક્યરચના છે, એને પોઝિટિવમાં ફેરવવું હોય તો એઝ, વાઇડ એઝ, અથવા નકાર હોય તો સો વાઇડ એઝ પણ આવે. પણ મેં તમને કોર્સમાં સમજાવેલું છે કે નકાર વાક્ય હોય તો અહીંયા એઝ ને પહેલી પ્રાયોરિટી, સો ને પહેલી પ્રાયોરિટી આપવાની છે. પણ ઓપ્શનમાં સો ન હોય તો એઝ પણ આવી શકે છે, ખોટું નથી ગણાતું. તો અહીંયા જુઓ, એ રીતનું જ ઓપ્શન આપેલું છે. તો એઝ વાઇડ એઝ આ કમ્પોઝિટિવ ડિગ્રીની વાક્યરચના પરફેક્ટ છે. અહીંયા પોઝિટિવ ડિગ્રીની વાક્યરચનામાં વાક્યરચના પોઝિટિવ ડિગ્રીની કરી છે, પણ એડજેક્ટિવ પોઝિટિવ ડિગ્રીનું નહીં, કમ્પેરેટિવ ડિગ્રીનું આપ્યું છે, જે બિલકુલ ખોટું છે. જવાબ મળી ગયો ઓપ્શન એ. હવે હું તમને એ સમજાવું કે વિધાઉટ ચેન્જિંગ ઇટ્સ મિનિંગ, ચેન્જ મિનિંગ ચેન્જ ના થવો જોઈએ. આ વાક્ય જે કહેવા માંગે છે એ જ આ વાક્ય પણ કહેતું હોવું જોઈએ, આવી શરત છે. તો જોઈ લો ફ્રેન્ડ્સ, એસજી રોડ ઇઝ વાઇડર ધેન સીજી રોડ, એટલે એસજી રોડ જે છે એ સીજી રોડ કરતાં વધારે વાઇડ છે, પહોળો છે. સીજી રોડ ઇઝ નોટ એઝ વાઇડ એઝ એસજી રોડ, એટલે સીજી રોડ એસજી રોડ જેટલો પહોળો નથી. એનો મિનિંગ શું થયો? સીજી રોડ એસજી રોડ જેટલો પહોળો નથી, એટલે કે એસજી રોડ સીજી રોડ કરતાં વધારે પહોળો છે, એટલે એના જેટલો પહોળો નથી ભાઈ, એની સાથે સરખામણી ના થઈ શકે પહોળાઈમાં. ક્લિયર થઈ કે નહીં ફ્રેન્ડ્સ? રાઈટ. તો આ પ્રમાણે મિનિંગ ચેન્જ થતો નથી. જુઓ, બંને વાક્યોની ડિગ્રી ચેન્જ થઈ, વાક્યરચના ચેન્જ થઈ, પરંતુ બંને વાક્યો એક જ અર્થ દર્શાવે છે, એક જ પરિસ્થિતિ દર્શાવે છે. ચલો આગળ વધીશું ફ્રેન્ડ્સ. આર્ટિકલ ચેપ્ટરનો ક્વેશ્ચન છે. હવે જુઓ ફ્રેન્ડ્સ, હેર શબ્દ જે છે એ હેર શબ્દ જ્યારે માથાના બધા જ વાળની વાત કરીએ ત્યારે હેર શબ્દનું બહુવચન થતું નથી. હેર શબ્દ સમગ્ર જાતિ દર્શાવવા માટે, બધા જ વાળની વાત કરીએ ત્યારે હેર શબ્દ એઝ ઇટ ઇઝ આવે છે. તો જ્યારે વાળ, બધા જ વાળની વાત કરીએ, બધા વાળ, ઓકે, તો પછી એની આગળ આર્ટિકલ નથી આવતું. પણ માની લો કે તમારા માથામાંથી એક વાળ તૂટીને અને તમે કઢી ખાતા હતા, કઢીમાં પડ્યો, અથવા ચા પીતા હતા, ચામાં પડ્યો, એક વાળ પડ્યો છે, તો તમારે એક વાળ આવો અર્થ દર્શાવવા માટે આગળ અ આર્ટિકલ, એક અર્થ દર્શાવવા માટે, વન અર્થ દર્શાવવા માટે અ આર્ટિકલ મુકાય છે. ક્લિયર થઈ ગયું? રાઈટ. તો એક બાબત ધ્યાનમાં રાખીશું. તો નો આર્ટિકલ પણ આવી શકે છે, અ આર્ટિકલ પણ આવી શકે છે. માની લો કે મારો જે સાબુ છે, મારા સાબુમાં વાળ છે. કેટલા વાળ છે એવું નથી કહેતા, પણ ઘણા બધા વાળ દેખાય છે. સંખ્યામાં નથી ગણતા આપણે, ઓકે. તો પછી તમે હેર આ અર્થમાં હશે તો એની આગળ નો આર્ટિકલ પણ આવી શકે છે, ઓકે. અને અને એક વાળ છે, મારા સાબુમાં એક વાળ છે એવો અર્થ દર્શાવવા માટે અ આર્ટિકલ પણ આવી શકે છે. આ ઓપ્શન ના આવી શકે, આ ઓપ્શન ના આવી શકે. શા માટે? તો સાબુમાં એક વાળ છે કાં તો વાળ છે, એમાં નિશ્ચિતતા દર્શાવવાની જરૂર નથી, ઓકે. ચલો રહ્યા ત્રણ ઓપ્શન. હવે પ્રશ્ન એ છે કે નો આર્ટિકલ આવશે કે અ આર્ટિકલ આવશે, એ પાછળનું વાક્ય કહી જશે. એન્ડ ખાલી જગ્યા પ્લેટ ઇઝ ડર્ટી, પ્લેટ ગંદી છે. કઈ પ્લેટ? તો જે આપણી નજર સામે પડી છે એ પ્લેટની વાત કરી છે કે ભાઈ આ પ્લેટ ગંદી છે. મારા સાબુમાં વાળ છે, એક વાળ પડ્યો છે, અને આ પ્લેટ પણ ગંદી છે. ક્લિયર? તો નિશ્ચિત પ્લેટની વાત કરીએ છીએ એટલે ધ આર્ટિકલ આવશે, ફાઇનલ થઈ ગયું. તો બીજી ખાલી જગ્યા માટે ધ આર્ટિકલ હોય એવું ઓપ્શન બચેલા ઓપ્શનમાંથી અહીંયા નથી, ઓપ્શન ડીમાં મળી આવે છે. તો દેખીતી વાત છે કે સાબુમાં એક વાળ છે એ સાબિત થઈ ગયું. તો ધેર ઇઝ અ હેર ઇન માય સૂપ, ઇન માય સોપ, એન્ડ ધ પ્લેટ ઇઝ ડર્ટી. મારા સાબુમાં એક વાળ છે અને આ પ્લેટ ગંદી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. શી હેઝ નો કંટ્રોલ ઓવર હર ટેમ્પર. ટેમ્પર, મિજાજ. ટેમ્પરનો મિનિંગ શું થાય છે? મિજાજ. તો એનો જે મિજાજ છે, ટેમ્પર છે, એના ઉપર એનો કંટ્રોલ નથી. તો જેના ઉપર કંટ્રોલ હોવો એની આગળ ઓવર પ્રિપોઝિશનનો પ્રયોગ થાય છે. તો તમને પ્રશ્ન થશે કે સર ઓન ના આવી શકે? તો હું બંનેઓનો ડિફરન્સ તમને સમજાવી દઉં છું, ઓકે. બીજું એક વાક્ય લઈ લઈએ. યુ શુડ એમ્પોઝ કંટ્રોલ, ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ. જો અહીંયા ઓન આવશે, ઓકે, અને અહીંયા ઓવર આવશે. જ્યારે કોઈના ઉપર કંટ્રોલ છે અથવા કંટ્રોલ નથી,
આવો અર્થ દર્શાવવાનો હોય ત્યારે ઓવર આવશે. અને જ્યારે કંટ્રોલ ઓકે લાદવાની વાત હોય, કંટ્રોલ જ્યારે કોઈના ઉપર ઠોસી બેસાડવાની વાત હોય કે કંટ્રોલ એના ઉપર ઇમ્પોઝ કરવાનો છે, તો ત્યાં આપણે ઓન પ્રિપોઝિશનનો પ્રયોગ કરીએ છીએ. હું તમને એવું નથી ગોખાવતો કે કંટ્રોલ પછી ઓવર પ્રિપોઝિશન જ આવશે કે ઓન પ્રિપોઝિશન આવશે. કંટ્રોલ પછી ઓફ પણ આવી શકે. સમજો, ધ લાયન ઇઝ આઉટ ઓફ કંટ્રોલ. કંટ્રોલની આગળ ખાલી જગ્યા છે, અહીંયા આઉટ છે, તો ઓફ પણ આવી શકે. ઓકે, તો ધ લાયન ઇઝ આઉટ ઓફ કંટ્રોલ. લાયન છે એ કંટ્રોલ બહાર થઈ ગયો છે, ગાડી આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય, રાઈટ? તો ત્યાં આપણે કંટ્રોલની આગળ ઓફ પ્રિપોઝિશન પણ આવે. કંટ્રોલ પછી ઓવર અથવા ઓન આવે અને કંટ્રોલ પછી ઓફ પણ આવી શકે છે. કેવી રીતે? હી ટુક ધ કંટ્રોલ ઓફ માય લાઈફ. તો મારી જિંદગીનો કંટ્રોલ તેણે લઈ લીધો. તો અહીંયા મારી જિંદગી પર કંટ્રોલ લાદવાની વાત નથી, મારી જિંદગીનો કંટ્રોલ એને લઈ લીધો, એટલે કે મારી જિંદગીનું જવાબદારી એને લીધી, રાઈટ? તો આ પ્રમાણે જેવો મિનિંગ તેવો. પણ હા, ના પર કંટ્રોલ આવો અર્થ દર્શાવવા માટે, કોઈના ઉપર કંટ્રોલ છે નથી એવો અર્થ દર્શાવવાનો હોય તો ઓવર આવશે, અને કોઈના પર કંટ્રોલ ઇમ્પોઝ કરવાની વાત હોય તો ત્યાં આપણે ઓન પ્રિપોઝિશનનો પ્રયોગ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. દે ખાલી જગ્યા અઝ જસ્ટ બીકોઝ વી આર પુઅર. જસ્ટ બીકોઝ એટલે ફક્ત એ જ કારણસર કે અમે ગરીબ છીએ, તો તેઓ અમારી તરફ કેવી રીતે જોવે છે? નીચલી દ્રષ્ટિથી જોવે છે, એટલે અમને નીચા ગણે છે. તો કોઈ વ્યક્તિને આપણે હીન કક્ષાનું ગણતા હોઈએ એના માટે કયું ફ્રેઝલ વર્બ વપરાય છે? ટુ લુક ડાઉન ઓન. ટુ લુક ડાઉન ઓન. વોકેબના કોર્સમાં ફ્રેઝલ વર્બ જે તમને શીખવાડ્યા છે એમાં લુક ક્રિયાપદના ફ્રેઝલ વર્બ શીખવાડ્યા છે. એમાં મેં તમને લોજિક પણ સમજાવ્યો હતો કે ઓન એટલે કોઈના ઉપર તમે નજર, ના પર નજર નાખો. ઓકે, ના પર નજર કરવી. તમે તમે કોઈની સામે જુઓ છો તો તમારી નજર એના ઉપર પડે છે, તો પર. અને એને જો તમે નીચલી કક્ષાનો જુઓ છો તો એને ડાઉન ગણો છો. ભાઈ ડાઉન માણસ છે, હા, નીચલી કક્ષા, રાઈટ? તો કોઈ વ્યક્તિ ગરીબ છે તો એને તમે તમારા કરતાં નીચી કક્ષાનો ગણો છો, ત્યારે તમે આ ફ્રેઝલ વર્બનો પ્રયોગ કરી શકો છો. તો આપણે એક સમજદારીની બાબત છે કે વી શુડ નેવર લુક ડાઉન ઓન એનીબડી ફોર વોટ સો એવર રીઝન. કોઈ પણ કારણસર આપણે કોઈને લુક ડાઉન ઓન ન કરવું જોઈએ, એટલે કે એને નીચલી કક્ષાનો ન ગણવો જોઈએ, આપણાથી નાનો ન ગણવો જોઈએ. ક્લિયર? ચાલો, તો યા ઓપ્શન સી. બાકી બધા જે છે ને ખોટા આપ્યા છે ઓપ્શન, બીજું કંઈ નહીં, બધામાં લોકડાઉન જ છે, પણ પાછળનું છેલ્લું પ્રિપોઝિશન ખોટું આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. હવે આ જે ક્વેશ્ચન છે ને ફ્રેન્ડ્સ, એ ઘણો ઇઝી છે જો તમે વાક્યનું મિનિંગ સમજવાનો પ્રયત્ન કરો તો. ધ ન્યૂ પ્રોજેક્ટ વિલ બી લેફ્ટ ટુ હિમ એઝ. એઝ નો મિનિંગ શું થાય છે? કારણ કે હી ઇઝ ધ મોસ્ટ સિનિયર એક્ઝિક્યુટિવ. કારણ કે તે સૌથી વધુ, સૌથી બધા કરતા વધારે સિનિયર ઓફિસર છે, એ કારણસર નવો પ્રોજેક્ટ જે છે એ એને લેફ્ટ કરવામાં આવશે. ધ ન્યૂ પ્રોજેક્ટ વિલ બી લેફ્ટ ટુ હિમ, એટલે નવો પ્રોજેક્ટ એને લેફ્ટ કરવામાં આવશે એનું મિનિંગ શું થઈ ગયું? નવો પ્રોજેક્ટ એને આપવામાં આવશે, આ મિનિંગ થશે. જોઈ લો નીચે ચાર ઓપ્શનમાં સીન મોસ્ટ સિનિયર ઓફિસર છે એટલા માટે. તો ઓપ્શન એ જવાબ તમને મળી જ જાય છે. ધ ન્યૂ પ્રોજેક્ટ વિલ બી ગીવન ટુ હિમ. વાક્યનું મિનિંગ સમજો, આઈડિયા આવી જશે. હવે જુઓ, ધ ન્યૂ પ્રોજેક્ટ વિલ બી ટેકન અવે ફ્રોમ હિમ. ટેકન અવે ફ્રોમ એટલે શું? એની પાસેથી છીનવી લેવામાં આવશે. ના ભાઈ, મોસ્ટ સિનિયર એક્ઝિક્યુટિવ છે તો એની પાસેથી છીનવી લેવામાં આવશે એવું ના કહેવાય. અને વિલ બી લેફ્ટ ટુ, અહીંયા ટુ પ્રિપોઝિશન છે ભાઈ. ક્લિયર થયું છે? રાઈટ. બી રિસ્પોન્સિબલ, નવો પ્રોજેક્ટ જવાબદાર રહેશે, આવો તો અર્થ નીકળી જ ન શકે. ધ ન્યૂ પ્રોજેક્ટ વિલ બી ઓર્ડર્ડ, નવા પ્રોજેક્ટને ઓર્ડર કરવામાં આવશે, નવો પ્રોજેક્ટને લેવામાં આવે, કોઈને આપવામાં આવે. ક્લિયર? ધ ન્યૂ પ્રોજેક્ટ વિલ બી કન્સિડર્ડ ટુ બી હિમ. વિલ બી કન્સિડર્ડ ટુ બી, બી પછી બી હિમની આગળ બી મૂકો તો શું મિનિંગ થઈ જશે? નવો પ્રોજેક્ટ જે છે એ તે છે એવું માનવામાં આવશે. આવો અર્થ અહીંયા મેચ થઈ શકે નહીં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ.
પિલ્ફરેજ, આ શબ્દનો મિનિંગ મેં તમને સમજાવ્યો હતો વોકેબના કોર્સમાં, ઓકે. પિલ્ફરેજ, પિલ્ફરેજનો મિનિંગ શું થાય છે? સ્ટીલિંગ થિંગ્સ ઓફ સ્મોલ વેલ્યુ, ઓકે. બહુ ઓછા મૂલ્યવાળી વસ્તુ, ઓકે, નજીવી વસ્તુઓ જે હોય, કોઈની પેન તમે ચોરી લો, કોઈની, આપણે સ્કૂલમાં હતા ત્યારે ખબર છે, નાની નાની વસ્તુ છોકરાઓને, તો એને કહેવાય પણ ફ્રેન્ડ્સ પિલ્ફરેજ, ઓકે. કોઈના ઘરે જઈએ, નાનું બાળક આપણી સાથે જતું આવ્યું હોય, તો નાના બાળકને આઈડિયા ના હોય, નિર્દોષ હોય, તો એને કોઈના ઘરેથી કોઈ પણ નાની વસ્તુ લઈ, રાઈટ, કોઈ ફૂલદાની છે અથવા તો નાનો કોઈ રબર છે, બોલ છે નાનકડો, તો એ છાનામાના લઈ લે, તો એને પિલ્ફરેજ કહેવાય છે. તો નીચે ચાર ઓપ્શનમાં ફ્રેન્ડ્સ તમારે એનો મિનિંગ દર્શાવવાનો છે, તો મિનિંગ ઓપ્શન સીમાં મળી આવે છે. સ્ટીલિંગ, ચોરી કરવાની પ્રક્રિયા, પણ એ ફક્ત ઓપ્શનમાં સ્ટીલિંગ આપ્યું છે, અને એક્ઝેક્ટ મિનિંગ થાય છે સ્ટીલિંગ થિંગ્સ ઓફ લિટલ વેલ્યુ સ્મોલ વેલ્યુ. પ્રિડિકામેન્ટ, પ્રિડિકામેન્ટ આ શબ્દ પણ આપણે સમજીએ છીએ. પ્રિડિકામેન્ટનો મિનિંગ શું થાય છે? મુશ્કેલી, આફત, ઓકે. મુશ્કેલ સમય, કઠિન સમય જે હોય એને ફ્રેન્ડ્સ પ્રિડિકામેન્ટ કહેવામાં આવે છે. તો નીચે ચાર ઓપ્શનમાં જુઓ. ડિફિકલ્ટ સિચ્યુએશન સૌથી પહેલાં જ મળી આવે છે આપણને, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ગુલીબન, યાદ છે ફ્રેન્ડ્સ, આ શબ્દ આપણે વન વર્ડ સબસ્ટિટ્યુટમાં સમજ્યા હતા. ગુલીબનનો મિનિંગ શું થાય છે? ભોળું. ભોળું હોય કેવું હોય? હા, તમે એની ઇઝીલી છેતરી શકો, ઓકે. ઇઝીલી ડિસીવડ, સમવન હુ ઇઝ ઇઝીલી ચીટેડ, જેને તમે ઇઝીલી ચીટ કરી શકો, જેને તમે ઇઝીલી મનાવી શકો, જેને તમે ઇઝીલી તમારી પોતાની માયાજાળમાં ફસાવી શકો, એને ગુલીબલ કહેવામાં આવે છે, ભોળું, ઓકે. તો નીચે ચાર ઓપ્શન જુઓ ફ્રેન્ડ. સિમ્પલ એટલે સાદું. સસ્પિશિયસનો મિનિંગ શું થાય છે? શંકાસ્પદ. સેનિટેશન પાઇપલાઇન, ઓકે, સ્વચ્છતા માટેની ગટર લાઇન જે છે, સેનિટેશન લાઇન કહેવાય. ફૂડ સોલ્ડ ઓન સ્ટ્રીટ્સ નહીં, ઇઝી ટુ ફૂલ, મૂર્ખ બનાવવું જેને આસાન છે, જેને મૂર્ખ બનાવવું ઇઝી છે. ઇઝી ટુ ફૂલ, ફૂલ એટલે મૂર્ખ બનાવવું, તો કોઈને મૂર્ખ બનાવવું ઇઝી છે એને કહેવાય ભોળું. ગુલેબલ ઓપ્શન એ જવાબ આવશે. વન વર્ડ સબસ્ટિટ્યુટ પૂછ્યું છે. એન્ટોની, સોરી ફ્રેન્ડ્સ, અહીંયા આપણને ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ગુલીબલ, વન વર્ડ સબસ્ટિટ્યુટ નથી ફ્રેન્ડ્સ, ઓકે. અહીંયા કરેક્ટ એન્ટોનિમ પૂછ્યું છે આપણને, તો અહીંયા આપણે ધ્યાનમાં રાખવું પડશે. અહીંયા આપણે વન વર્ડ સબસ્ટિટ્યુટ સમજીને પણ પહેલાં એટલું ક્લિયર થઈ ગયું કે ભાઈ ગુલીબલ જે છે, એ ગુલીબલ શબ્દનો મિનિંગ થાય છે ભોળું, જેને તમે ઇઝીલી મૂર્ખ બનાવી શકો છો, ઇઝીલી તમે એને છેતરી શકો છો. એક વાત નક્કી છે ફ્રેન્ડ્સ, કે ગુલીબલનું જો વન વર્ડ સબસ્ટિટ્યુટ પૂછ્યું હોય કે ભાઈ ગુલીબલનું મિનિંગ શું થાય છે, તો ઇઝી ટુ ફૂલ જવાબ આવશે. પણ અહીંયા આપણે એ સૂચના નથી જોઈ કે એકચ્યુઅલી અહીંયા કરેક્ટ એન્ટોનિમ પૂછ્યું છે ગુલીબલનું. તો ગુલીબલનું કરેક્ટ એન્ટોનિમમાં જવાબ શું આવશે ફ્રેન્ડ્સ? ડેફિનેટલી સસ્પિશિયસ આવશે. સસ્પિશિયસ, ઓકે. સસ્પિશિયસનો મિનિંગ શું થાય છે? સસ્પિશિયસ એક્ટિવિટી, આવું કહીએ છીએ ને આપણે, શંકાસ્પદ એક્ટિવિટી. હવે જુઓ ફ્રેન્ડ્સ, સસ્પિશિયસ જે શબ્દ છે એ સસ્પિશિયસ એટલે શંકાથી ભરેલું, શંકાસ્પદ, શંકાથી ભરેલું. હવે જે વ્યક્તિ વારંવાર શંકા કરતું હોય, સસ્પિશિયન ક્રિએટ કરતું હોય, એ વ્યક્તિને તમે જલ્દી છેતરી શકો? હા, ભોળિયું ભોળું વ્યક્તિ હોય જે ગુલીબલ છે, એ ગુલીબલ વ્યક્તિ જે છે, ઓકે, એને ક્રેડ્યુલસ પણ કહેવાય છે, ધ્યાનમાં રાખ્યું છે. આ બંને એકબીજાના સિનોનિમ છે, ક્રેડ્યુલસ અને ગુલીબલ, ઓકે. જે ભોળું છે એને તમે કંઈ પણ વાત કરો તો એના પર શંકા ઊભી નહીં કરે, ખ્યાલ આવે, તરત માની લેશે. અને જે જલ્દી માને નહીં, એ શંકા ઊભી કરશે, તો એને મૂર્ખ બનાવવું ઇઝ અઘરું છે. તો સસ્પિશિયસ જે છે એનો મિનિંગ શું થાય છે? હાર્ડ ટુ ફૂલ, જેને મૂર્ખ બનાવવું અઘરું છે. અને ગુલીબલ અને ક્રેડ્યુલસનો મિનિંગ શું થાય છે? ઇઝી ટુ ફૂલ. તો અહીંયા જવાબ શું આવશે ફ્રેન્ડ્સ? એન્ટોનિમ જે છે એ એન્ટોનિમ સસ્પિશિયસ આવશે, અને સિનોનિમ પૂછે તો ક્રેડ્યુલસ અથવા ઇઝી ટુ ફૂલ, વન વર્ડ સબસ્ટિટ્યુટ પૂછે તો. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. રિલીઝ સમવન ફ્રોમ અ ડ્યુટી ઓર ઓબ્લિગેશન,
કોઈને ફરજથી મુક્ત કરવું. ઓકે, આખા શબ્દ આખા ફ્રેઝનું મિનિંગ શું થઈ જશે? ફરજ મુક્ત કરવું. કોઈ વ્યક્તિ ફરજમાં છે, ઓકે, કોઈ ડ્યુટી પર છે, અથવા માની લો કે કોઈ વ્યક્તિએ તમને પ્રોમિસ કર્યું છે તો એની ડ્યુટી થઈ એ પ્રોમિસ ફૂલફિલ કરવી. પરંતુ એ વ્યક્તિને તમે કહો કે નહીં હવે તે પ્રોમિસ કરી છે તારે ફૂલફિલ કરવાની જરૂર નથી, તો તમે એને યુ રિલીઝ હિમ ઓર હર ફ્રોમ ડ્યુટી ઓર ઓબ્લિગેશન. ક્લિયર? તો આ અર્થવાળું જે છે વન વર્ડ સબસ્ટિટ્યુટ છે. હવે આ તો આના માટે નીચે ચાર ઓપ્શન જોઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, કોઈને તમે ડ્યુટી કે ઓબ્લિગેશનમાંથી રિલીઝ કરો છો તો એના માટે ઓલરેડી અગાઉ વન વર્ડ સબસ્ટિટ્યુટ પૂછાયું છે ને એમાં જવાબ તરીકે એબ્સોલ્વ આપ્યું છે. નીચે ચાર ઓપ્શન જોઈએ એબ્સોલ્વ છે કે નહીં. ક્રુસેડ શબ્દનો મિનિંગ શું થાય છે? ધર્મયુદ્ધ, રિલિજિયસ વોર. ઓકે, એક્સટેમ્પરે, એક્સટેમ્પરે શબ્દનો મિનિંગ ખ્યાલ છે? ઇમ્પ્રોમ્પ્ટુ, ઇમ્પ્રોમ્પ્ટુ અગાઉ પરીક્ષામાં પૂછાઈ ચૂક્યું છે. તો ઇમ્પ્રોમ્પ્ટુ અને એક્સટેમ્પરે શબ્દનો મિનિંગ શું થાય છે? કોઈ પણ પરફોર્મન્સ તમે કરો છો એ વિધાઉટ પ્રાયર પ્રિપેરેશન, ઓકે, પૂર્વ તૈયારી વગર તમે કંઈ પણ કરો તો એને એક્સટેમ્પરે કહેવામાં આવે છે. પૂર્વ તૈયારી વિનાનું. ઓકે, સિનેક્યોર, સિનેક્યોર શબ્દ ખ્યાલ છે ફ્રેન્ડ્સ? સીન એટલે પાપ, પણ સિનેક્યોર શબ્દ સીન સાથે જોડાઈ ગયેલો. હા, સિનેક્યોર, સિક્યોર. તો એવી હાઈ પોઝિશન કે જેમાં સેલરી ઊંચી મળે પણ કામ કંઈ કરવાનું નહીં. ઓકે, કામ કંઈ ના હોય પણ કામ વગર સેલરી મળતી હોય એવી જે પોઝિશન છે એવી પોઝિશનને ફ્રેન્ડ્સ સિનેક્યોર કહેવાય છે. ક્લિયર? રાઈટ? ઘણી જગ્યાએ એવું હોય છે. ઓકે, ઘણી જગ્યાએ પહેલાં સરકારી ઓફિસોમાં આવું થતું હતું, ઘણી જગ્યાએ પ્રાઇવેટ સેક્ટરમાં પણ ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિ તમને જોવા મળશે કે ભાઈ કામ બહુ કરતો ના હોય વ્યક્તિ પણ એને પગાર બહુ ઊંચો મળતો હોય, એની પોઝિશન પણ બહુ ઊંચી હોય. રાઈટ? તો સિનેક્યોર શબ્દનો મિનિંગ આ થશે. ક્લિયર? ઊંચો પગાર, કામ બિલકુલ નહીં, બિલકુલ નહીવત એવી નોકરી, એવી પોઝિશન. ઓકે, ચાલો. ડિસ્પેન્સ શબ્દનો મિનિંગ થાય છે છોડવું. ડિસ્પેન્સ તો બીજો એક મિનિંગ થાય છે પ્રોવાઈડ કરવું, પૂરું પાડવું. ઓકે, ચાલો. હવે ચાર ઓપ્શનના મિનિંગ તો આપણે સમજી લીધા, એમાંથી એક કે મિનિંગ અહીંયા મેચ થતું નથી. તો એક્ઝોનરેટ, એનો એક બીજો એક સમાનાર્થી શબ્દ છે ફ્રેન્ડ્સ, એક્સકલ્પેટ. સિનોનિમ્સ એન્ટોનિમ્સમાં શીખવાડેલું છે. એક્ઝોનરેટ અને એક્સકલ્પેટ, એક્વિટ પણ થાય છે, એક્વિટ, પણ આ ઓફિશિયલ શબ્દ છે. ઓકે, કોર્ટમાં જજ ઓફિશિયલી જાહેર કરે, ઓકે, કે ભાઈ આ વ્યક્તિ જે છે કે જેના પર આરોપ લગાડવામાં આવ્યો છે એ બિલકુલ નિર્દોષ છે, દોષ મુક્ત છે. તો કોઈને દોષ મુક્ત કરવું એ પણ કોર્ટમાં એ અર્થ થાય છે. બાય ધ વે, આ ત્રણેય શબ્દો એકબીજાના સિનોનિમ છે અને ચોથો સિનોનિમ એબ્સોલ પણ થાય. જવાબ આવશે ફ્રેન્ડ્સ ઓપ્શન ઈ. ઘણા નવા શબ્દો શીખવા મળે કે નહીં? આમાંથી કોઈ જો પૂછાઈ ગયું તો મજા આવી જાય કે નહીં? પણ યાદ રહેવું જોઈએ, મેટર એ કરે છે. ચલો, 14 નંબરનો ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. ઘણો ઇઝી છે, કન્જંક્શન ચેપ્ટરનો છે. ખાલી જગ્યાએ યુ કેન કીપ ધ એલ્ડરલી, એલ્ડરલીનું મિનિંગ શું થાય છે? વૃદ્ધ લોકો, એક્ટિવ. જો તમે વૃદ્ધ લોકોને એક્ટિવ રાખી શકો છો, રાખી શકો તો their quality of life, actually their quality of life આ ખોટો છે phrase. Okay, the quality of their life, their જે છે, the quality of their life, આ રીતનું આજે their જે છે ને, their એ ખરેખર ક્વોલિટી આગળ નહીં, લાઈફની આગળ આવે. એમની જિંદગીની જે ક્વોલિટી છે, એમના જીવનની જે ક્વોલિટી છે, એમના જીવનની ગુણવત્તા જે છે એ ઇમ્પ્રૂવ સો મચ, એ ખૂબ જ ઇમ્પ્રૂવ થાય છે. જો તમે વૃદ્ધ લોકોને એક્ટિવ રાખી શકો તો એમના જીવનની ક્વોલિટી છે એ ઘણી ઇમ્પ્રૂવ થાય છે. આવો અર્થ નીકળે છે. જો તો શરત સૂચક કન્જંક્શન ઓપ્શન ડી જવાબ આવશે. ઇફ યુ કેન કીપ ધ એલ્ડરલી એક્ટિવ, ધ ક્વોલિટી ઓફ ધ લાઈફ ઇમ્પ્રૂવ સો મચ. ચલો, લાસ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. હી સ્પોક વિથ અ થિક ફ્રેન્ચ, ખાલી જગ્યા તે બોલ્યો ફ્રેન્ચ ઉચ્ચારણથી. ઓકે,
જાડા ફ્રેન્ચ ઉચ્ચારણથી. તો એ અલગ અલગ ભાષાનું જે ઉચ્ચારણ છે એને અંગ્રેજીમાં એક્સેન્ટ કહેવામાં આવે છે. આ અંગ્રેજીમાં સ્પેલિંગ નથી, આ પણ નથી, આ પણ નથી. આ રહ્યા બે ઓપ્શન. એસેન્ટ શબ્દનો મિનિંગ થાય છે અનુમતિ. એસેન્ટ શબ્દનો મિનિંગ શું થાય છે? અનુમતિ. અને એક્સેન્ટ શબ્દનો મિનિંગ થાય છે ઉચ્ચારણ. તો જવાબ આવશે ઓપ્શન બી. સૌરાષ્ટ્રની જે બોલી છે એનું ઉચ્ચારણ છે તો સૌરાષ્ટ્ર, કાઠિયાવાડી એક્સેન્ટ, ઉત્તર ગુજરાતી એક્સેન્ટ, અમદાવાદી એક્સેન્ટ, સુરતી એક્સેન્ટ, રાઈટ? અલગ અલગ ઉચ્ચારણ બોલવાની પદ્ધતિ જે છે ને એને એને ફ્રેન્ડ્સ એક્સેન્ટ કહેવામાં આવે છે. ઇંગ્લિશ પણ એમાં યુકેનું એક્સેન્ટ અને યુએસએનું એક્સેન્ટ બંનેમાં ફરક છે. ઓકે, ક્લિયર થઈ રહ્યું છે? સિનેક્યોર શબ્દ છે તો યુએસએનું જે એક્સેન્ટ છે એમાં સિનેક્યોર અને યુકેમાં સિનેક્યોર, આ રીતનો બેમાં બંનેઓમાં એક્સેન્ટમાં ફરક પડશે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો એને અંગ્રેજીમાં એક્સેન્ટ કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પેપર સોલ્યુશન પૂરું કર્યું છે. માસ્ટર કોર્સ કે જે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓનો સૌથી વધુ ચહીતો કોર્સ છે એ કોર્સમાં પણ ઓફર ચાલુ છે. ઓકે, ડિસ્કાઉન્ટ તમે અહીંયા જોઈ શકો છો. માસ્ટર કોર્સમાં શું શું તમને તમારા માટે અવેલેબલ છે, એમાં શું સરપ્રાઈઝ છે પણ તમે અહીંયા જોઈ શકો છો. બાકી મુખ્ય ચાર વિષયો અંગ્રેજી ગ્રામર, વોકેબ, ગણિત રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ અને સ્પોકન ઇંગ્લિશ, આટલા વિષયો આ કોર્સમાં ઇન્ક્લુડ થાય છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ કે તમને આ વિડીયોમાં ઘણું નવું શીખવા મળ્યું હશે, એક અંદાજો પણ આવ્યો હશે કે આવનારી પરીક્ષામાં કેવા પ્રશ્નો આ લોકો પૂછશે. તૈયારી કરવાની તમારી જે તમારી સ્ટ્રેટેજી છે, સ્ટ્રેટેજીમાં પણ તમને આઈડિયા આવ્યો છે કે આપણે હવે આગળ કેવી રીતે તૈયારી કરવી જોઈએ, શું શું ખૂટે છે તૈયારીમાં એનો પણ તમને આઈડિયા આવ્યો હશે. તો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ, મળીશું નેક્સ્ટ વિડીયો.